नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सेनन से सीडी न्यूज में आप सौनું स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। सलवाओ गाम में आग की मोटी घटना बनी, जेमा 10 भंगार ना गोडाउन में लागी आग। पाड़ी शहर ना IIFL गोल्ड लोन बैंक की ब्रांच में पंखा ना वायरिंग में शॉर्ट सर्किट ना कारणे आग। वलसाड जिला ना 12 जेटला PSI नी आंतरिक बदली करवामां आवी। अने पाइटी हाईवे पर राजकोट थी भिवंडी तरफ जतो टेम्पो पलटी मारी जता अकस्मात सर्जायो। हवे समाचार विगतवार जोईए। वापी तालुकाना सलवाओ गाममां आगनी मोटी घटना बनी छे, जेमां 10 भंगारना गोडाउन आगमां बळी गया छे। एने सवारे आश्रे 5 वागे आग लागी गई हती, जेमां आग काबू मेळवा माटे वलसाड जिल्लाना 15 થી વધુ ફાયર બ્રિગેડ આવી પહોંચ્યા હતા। વાપી તાલુકાના સલવાઓ ગામમાં આગની મોટી ઘટના બની છે, જેમાં 10 ભંગારના ગોડાઉન આગમાં બળી ગયા છે અને સવારે આશરે 5 વાગે આગ લાગી હતી, જેમાં આગ કાબૂમાં મેળવવા માટે વલસાડ જિલ્લાના 15 થી વધુ ફાયર બ્રિગેડ આવી પહોંચ્યા હતા અને વાપી ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબ એમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા। વાપી નગરપાલિકા, વાપી નોટિફાઈડ ફાયર સરિગામ, આરતી કંપની અને બહારના ફાયર અને વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વગેરે ઉપસ્થિત રહી ગયા હતા। એને 3-4 કલાકમાં આગને કાબુ મેળવવામાં આવી હતી। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે સેલવાઉ સ્વામિનારાયણ સ્કૂલની પાછળ અચાનક આગ લાગેલી છે અને ઘટના સ્થળે આવી તો ટોટલી અહીંથી 7-8 જેવા ગોડાઉનો સળગતા હતા અને આગ કઈ રીતે લાગી એની જાણકારી નથી, પણ ટોટલી સળગતું હતું અને તાત્કાલિક અમે આગને કાબૂમાં લેવાની કોશિશ કરી અને વધારે બંબાની જરૂર પડી ત્યારે અમે વલસાડ સરિગામ બધા પ્રાઇવેટ જે કંપની છે એમાંથી બધાને બોલાવીને અમે આગને અત્યારે 4-5 કલાક સુધીમાં કાબૂમાં લઈ લીધી છે। કોઈ જાનહાનિ થયેલી નથી અને અત્યારે કાબૂમાં આગ છે। ડ્રમ હતા, ડ્રમ ફાટતા હતા, સોલવનના ડ્રમ અને ખાલી ડ્રમ એ બધા બ્લાસ્ટ થતા હતા અને એને ધ્યાન રાખીને અમે કામગીરી કરી છે। અત્યારે જેટલા બી ડ્રમ હતા એ બધા ફૂટીને એ થઈ ગયા છે અને અત્યારે કોઈ વધારે આગ પસરે એવી સંભાવના નથી। અમને તકલીફ તો એટલી જ કે આગ પાણી પૂરું થઈ જાય ત્યારે અમે પાણી ભરવા જઈએ તેટલામાં પાછી હતી તેવી જ આગ થઈ જાય, કારણ કે 1.25 કલાક અમારે પાણી ભરવામાં જાય અને બીજું કે આ ફોર્મનો અભાવ કે ફોર્મ ના હતો એટલે થોડોક તકલીફ પડી અમને। પાડી શહેરના IIFL ગોલ્ડ લોન બેંકની બ્રાન્ચ રાત્રિના સમયે અચાનક પંખાના વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધા મચી ગઈ। આગમાં દસ્તાવેજ સળગ્યા, બાકી તમામ કિંમતી ગોલ્ડ અને રોકડ રકમ સુરક્ષિત હોવાનું બેંક અધિકારીએ જણાવ્યું છે। પાડી શહેર IIFL ગોલ્ડ લોન બેંકની બ્રાન્ચ રાત્રિના અચાનક પંખાની વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આ આગમાં દસ્તાવેજ સળગ્યા હતા, બાકી તમામ કિંમતી ગોલ્ડ અને રોકડ રકમ સુરક્ષિત હોવાનું બેંક અધિકારીએ જણાવ્યું હતું। પાડી શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ IIFL ગોલ્ડ લોન બેંકની બ્રાન્ચમાં રાત્રિના સમયે અચાનક પંખાની વાયરિંગમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ સ્થાનિક રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી। પ્રથમ ઘટનાની જાણ પાડી પોલીસ તેમજ પાડી નગરપાલિકાના ફાયર ફાઈટર અને GEBની ટીમને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। મોડી રાત્રે લાગેલી આગને કાબૂ કરવામાં આવી હતી। બેંકમાં ફાયર અલાર્મનું એલર્ટની સુવિધા ચાલુ થતાં બ્રાન્ચ મેનેજર પણ આવી પહોંચ્યા હતા અને આગમાં લાગેલા ધુમાડાના બહાર કાઢવા માટે બ્રાન્ચના પ્રવેશ દ્વારની બાજુમાં કાંચ ગ્રીલ તોડવાની ફરજ પડી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો। ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને લોકોનું ટોળોને કાબુ કરવા માટે પોલીસે પોતાની ફરજ બજાવી હતી। બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ આગમાં કોઈ પ્રકારના નુકસાન ન થયું હતું, માત્ર થોડા દસ્તાવેજ સળગી ગયા હતા અને તમામ કિંમતી ગોલ્ડ અને રોકડ રકમ સુરક્ષિત હોવાનું બેંક અધિકારીએ કોરન સેને જણાવ્યું હતું અને તેમના જોડે બેંકના મેનેજર પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે એવું થયું કે અમારી સિક્યોરન્સ ટીમ છે એ ઓબ્ઝર્વેશન કરે છે સીસીટીવી કેમેરાનો નાઇટમાં, તો અમારે ત્યાં ફાયર એલાર્મનો એલર્ટ આવ્યો કે ફાયર એલર્ટ છે અને એમને બ્રાન્ચ મેનેજરને જિજ્ઞેશ કયાસ છે એમને ફોન કર્યો અને મને ફોન કર્યો કે બ્રાન્ચમાં ફાયર છે। જેમ ફાયર એલર્ટ થઈ એટલે ઇમિડિયેટલી એ લોકોએ પછી
ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પોલીસ વિભાગમાં જાણ કરી હતી અને જ્યારે અમે આવ્યા એની પહેલાં પોલીસ વિભાગવાળા આવી ગયા હતા, સાથે સાથે જીબી અને ફાયર ડિપાર્ટમેન્ટવાળા બધા લોકો આવી ગયા હતા અને ઇમિડિયેટલી અમે કંટ્રોલ કરી લીધું. એ નાનું એકદમ સ્લાઇટલી શોર્ટ સર્કિટ હતો ફેનમાંથી, જેને કારણે ધુમાડો નીકળ્યો છે. બાકી બીજું કોઈ લોસ એવો થયો નથી. બાકી અને એકદમ કસ્ટમરનું કોઈ પણ વસ્તુનું લોસ નથી, બધી વસ્તુ સેફ છે, એકદમ નોર્મલ ઇન્સિડન્ટ છે, બીજું કંઈ એમાં છે નથી. બહુ એકદમ પોલીસવાળા તો અમારા જાણ કરતાં પહેલાં જે લોકોએ જ્યારે ફાયર આવ્યો ને ત્યારે એના પહેલાં જ આવી ગયા હતા અને ફાયરવાળા પણ એકદમ ઇમિડિયેટલી અમારે પહેલાં તમારા પહોંચતા પહેલાં પહોંચી ગયા હતા. એટલે બધી વસ્તુ અને સાથે સાથે જીબીવાળા પણ આવી ગયા હતા, ઇમિડિયેટલી પહેલાં પાવર કટ કરી દીધું. પછી ધુમાડો ક્યાંથી આવતો હતો એનો સોર્સ કાઢવા માટે થોડુંક ટાઈમ લાગ્યો, પણ પછી ઇમિડિયેટલી કંટ્રોલ થઈ ગયું. ના, એવું તો શું છે કે આ તો આપણે ધુમાડો કાઢવા માટે છે ને એ વસ્તુ કરવી પડે, તો આપણે ખાલી એર એટલે ધુમાડો બહાર નીકળે એને માટે ખાલી આ વસ્તુ આપણે તોડી છે કાચ, બાકી એવું કોઈ કાચ તૂટ્યું નથી. અમે સામેથી ફાયર બ્રિગેડવાળાએ કીધું કે હમણાં હીટ ઓછી થાય એને કારણે. મારું નામ પૂર્ણેન્દ્ર સેન છે, હું ટેરિટરી મેનેજર છું. નવસારી પછી સુરત પછી નવસારીથી સ્ટાર્ટ થાય છે ટેરિટરી. સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈ શકશો. વલસાડ જિલ્લાના 12 જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી અને પાઇટરી હાઈવે પર રાજકોટથી ભિવંડી તરફ જતો ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના 12 જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ બુધવારે મોડી સાંજે પીએસઆઈની આંતરિક બદલીનો દોર કર્યો હતો. વલસાડ જિલ્લાના 12 જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ મોડી સાંજે પીએસઆઈની આંતરિક બદલીનો દોર કર્યો હતો, જેમાં વલસાડ સિટી પોલીસમાં ફરજ બજાવતા સીએલ દેસાઈને જિલ્લા ટ્રાફિક વલસાડ શહેરમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે રૂરલ પોલીસમાં ફરજ બજાવનાર જીવી ગોહિલને વાપી ટાઉન ખાતે બદલી કરાઈ છે. આ તરફ વાપી ટાઉનથી આરજે ગામિતને નાના પોંડા ખાતે બદલી કરવામાં આવી છે, તો ટીસી પટેલને ડુંગળીથી વલસાડ શહેરમાં બદલી કરાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા જીઆઈ રાઠોડને વલસાડ રૂરલ પોલીસમાં મુકાયા છે, તો એમ કે ભીગરાડિયાને વાપી ટાઉનથી વાપી ઉત્તર ખાતે બદલી કરવામાં આવ્યા છે. એ કે દેસાઈને વાપી ઉત્તરથી વાપી ટાઉનમાં બદલી કરાઈ છે, તો મહિલા પોલીસ એસ કે વસાવાની વાપી ટાઉનથી વલસાડ ટાઉન ખાતે બદલી કરાઈ છે. જે એસ રાજપૂતની પારડીથી ડુંગરી, બી એચ રાઠોડની વલસાડ ટાઉનથી પેરોલ રોડ ફરલો સ્કોટ, ડી જે બારોટની નાના પોંડાથી પારડી સેકન્ડ પીએસઆઈ, તો જી આઈ પરમારની જિલ્લા ટ્રાફિક શાખામાંથી વલસાડ ટાઉન ખાતે બદલી કરાઈ છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે તમામને રિપોર્ટ કરવા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સૂચના કરી હતી. પારડી નેશનલ હાઈવે નંબર 48 સ્થિત આવેલ પારડી હોસ્પિટલમાં હવે બાળકોની સારવાર માટે અલગથી આધુનિક બાળરોગ વિભાગ 20 ડિસેમ્બરના રોજથી શરૂ થનાર છે. અહીં પારડી હોસ્પિટલમાં એમએમ કુરેશી લોકોની સેવા કરતા આવ્યા છે. અહીં આઈસીયુથી લઈ દરેક આધુનિક સુવિધાઓ સાથે ડોક્ટર વિનય પટેલ, બાળરોગ અને હૃદયરોગના નિષ્ણાંત ડોક્ટર ફરજ બજાવશે. પારડી નેશનલ હાઈવે નંબર 48 સ્થિત આવેલ પારડી હોસ્પિટલમાં હવે બાળકોની સારવાર માટે અલગથી આધુનિક બાળરોગ વિભાગ 20 ડિસેમ્બર રોજથી શરૂ થનાર છે. અહીં પારડી હોસ્પિટલમાં એમએમ કુરેશી લોકોની સેવા કરતા આવ્યા છે. અહીં આઈસીયુથી લઈ દરેક આધુનિક સુવિધા સાથે ડોક્ટર વિનય પટેલ, બાળરોગ અને હૃદયરોગના નિષ્ણાંત ડોક્ટર ફરજ બજાવશે. અહીં નવજાત શિશુ માટે નાનું શ્વાસનું મશીન, કાંચની પેટીમાં રાખવાનું અદ્યતન સાધન, ફોટોથેરાપી, લેબોરેટરી, બાળકોના ફેફસા, કિડની, હૃદય, મગજ તમામ રોગનું અહીં સચોટ સારવાર સાથે બાળરોગ સારવાર વિભાગ શરૂ કરવામાં આવશે. આગામી તારીખ 20 ડિસેમ્બરના રોજ ડિસેમ્બરના સવારે
10 કલાકે પાડી હોસ્પિટલમાં ડોક્ટર એમએમ કુરેશી અને ડોક્ટર કુરેશિયાની ઉપસ્થિતિમાં ડોક્ટર વિનય પટેલના માતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। પાડી સાથે આજુબાજુના ગામડાઓના લોકો હોસ્પિટલની સુવિધા લઈ શકશે। હવે બાળકોની નવી હોસ્પિટલ ખુલી રહી છે ત્યારે પાડી વિસ્તારની જનતાને પોતાના બાળકને સારવાર માટેની સુવિધા મળી રહેશે હોવાનું ડોક્ટર વિનય પટેલે જણાવ્યું હતું। પાડી હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક અને નિયોનેટોલોજી એટલે કે બાળકો અને નવજાત શિશુનો વિભાગ ફૂલ ફ્લેજ 24/7 શરૂ કરવા જઈ રહ્યા છે। અને અત્યાર સુધી પીડિયાટ્રિક ફેસિલિટીઝ તો હતી પણ હવે NICU અને અદ્યતન સાધનો સાથેનો આ વિભાગ હવે શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર વેન્ટિલેટર્સ છે, મલ્ટીપેરામીટર્સ મોનિટર્સ છે, USNO એકદમ હાઈ એન્ડ 1 કિલોનું બચ્ચું કે ઇવન 700-800 ગ્રામનું બચ્ચું અને વેન્ટિલેટર પર મૂકી શકાય એવું ડ્રેગર કંપનીનું ઇન્વેઝિવ વેન્ટિલેટર છે, નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન છે। નવજાત શિશુ હોય ને કોઈક અન્ય હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવું હોય અને સેફલી ટ્રાન્સફર કરવું હોય અને ટેમ્પરેચર જોઈતું હોય છે 37 ડિગ્રી આસપાસ, તો એ વોર્મ સ્ટેજમાં હોસ્પિટલમાં લઈ શકાય એના માટેના સાધન અલગથી ખાસ આવે છે, એની સુવિધા છે। સિરિંજ પંપ છે એટલે કે 24 કલાકમાં 1 ml નું ઇન્જેક્શન જો ધીરે ધીરે 1 માઇક્રો મિલીમીટર ડોઝમાં આપવું હોય તો એને માટેના સ્પેશિયલ પમ્પ્સ આવે છે, એ પમ્પ્સની પણ સુવિધા છે। તદુપરાંત ફૂલ ટાઈમ NICUની અંદર જ રહીને સારવાર આપવા માટેનો ફૂલ ટાઈમ રાઉન્ડી ક્લોક સ્ટાફ છે, એની પણ સુવિધા છે। અને અન્ય બીજા બધા ડિપાર્ટમેન્ટથી છૂટો રાખવા માટે એક આખું એમની સાથે એક વચ્ચે પછી એનો એક અલગ સ્પેસ કે જેને એર ચેમ્બર કહેવામાં આવે છે એમાં થયા પછી જ અંદર બાળક પાસે જઈ શકાય એ રીતની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી કરીને ઇન્ફેક્શન જે બહુ મોટું આ શક્યતા રહેતી હોય છે કે નાના બાળકોને ચેપ લાગવાની શક્યતા ખૂબ વધારે હોય છે, તો એ બધું કેર લઈને આપણે NICU શરૂ કરી રહ્યા છીએ। અને એમાં અમારી સાથે ડૉક્ટર વિનય પટેલ છે, એ આખો વિભાગ છે એનું સંચાલન, સમગ્ર સંચાલન એમના હસ્તે થશે। એ અનુભવી પણ છે, નિયોનેટલ કાર્ડિયોલોજીસ્ટ પણ છે, એટલે ઇકો કાર્ડિયોગ્રાફી નાના બાળકોમાં કરવી હોય તો એ અને સોનોગ્રાફી સુવિધા કરી શકે। તો આ રીતે એક પારડી ખાતે, પારડી હોસ્પિટલ ખાતે આ સેવા શરૂ કરવા માટે જઈ રહ્યા છે અને આશા રાખીએ કે સૌ વિશ્વાસપૂર્વક આ સેવાનો લાભ લે। આપણે નવજાત બાળકોમાં જે વહેલી ઉંમર વહેલા ઘરથી બહાર આવેલા બાળકો હોય જેને પ્રીટર્મ બેબીઝ કહેવાય, પ્રી મેચ્યોર બેબીઝ કહેવાય, જે જેમનું વજન ઓબ્વિયસલી ઓછો હોય છે એ લોકોની સારવાર મળશે આપણને। પછી MSL એટલે કે મ્યુકોનિયમ સ્ટીન વિગર એટલે કે કોઈવાર મળ બચ્ચું ખાઈ જતું હોય છે તેની સેવા મળશે, તેવા બાળકોની સારવારની સેવા મળશે। અને કોઈવાર ગ્રોથ રિટાર્ડેશન એટલે કે બચ્ચું ગર્ભમાં પૂરે માસે આવે છે પણ એનું જે વિકાસ થવો જોઈએ એ પણ એ પૂરો નહીં થતો, એના લીધે એમને શુગરની તકલીફ હોય છે, એવા બાળકોની સારવારનો સારવાર મળશે NICUમાં। આપણે કેટલા એરિયા કવર કરશું તો આપણે અતુલ છે, નાના પોંડા છે, વાક્ષિપા છે, રોહિણા ગામ છે, ઉદવાડા છે, પરિયા છે, એ બધા વિસ્તારથી પેશન્ટ્સ ને આ લાભ મળી શકશે। ખાસ કરીને જે સરકારે જે એડવાઇઝરી આપેલી છે હેન્ડ વોશની છે, સોશિયલ ડિસ્ટન્સિંગની છે, એ જ છે અને એ સાથે સાથે તમારે બને એટલું બાળકને બહાર નથી લઈ જવાનું, ભીડભાડવાળી એરિયામાં નથી લઈ જવું અને જે ભલે તહેવારો હોય કે પછી જે પણ સોશિયલ ઓકેઝન્સ હોય, મેરેજ છે કે બને એટલું ત્યાં બાળકોને નથી લઈ જવાનું। અને પ્લસ એક વસ્તુ એ બી જોવામાં આવી રહી છે કે બચ્ચાઓમાં ઇનિશિયલ ઇન્ફેક્શનનું વસ્તુ ઓછું છે પણ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવાય છે કે જેમાં હૃદય છે, કિડની છે, એનો પર અસર છે, એ કેસીસ પણ આપણે વધારે આ રિજનમાં પણ જોઈ રહ્યા છે। એટલે કે ભલે બચ્ચાની ઇન્ફેક્શન લાગ્યો હોય બહાર ના આવે પણ પછીની અસરો બી વધારે દેખાય છે, એટલે એ રીતના બી સાવચેત આપણે રહેવું પડશે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। પાયટ્રી હાઈવે પર રાજકોટથી ભિવંડી તરફ જતો ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો।
વિરામ બાદ આપનું સ્વાગત છે. પાડી હાઈવે પર રાજકોટથી ભિવંડી તરફ જતો ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના કારણે 3 કલાક સુધી લાંબી કતાર લાગવાથી વાહન ચાલકો પરેશાન થયા હતા. પાડી નેશનલ હાઈવે નંબર 48 પર પાડી હોસ્પિટલની સામે એક ટેમ્પો ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. પાડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાડી હોસ્પિટલની સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર એક ટેમ્પો નંબર MH04JU2783 રાજકોટથી ભિવંડી જઈ રહ્યો હતો તે દરમિયાન સામે મારુતિ વેન અને ટેલર આવી જતા તેને બચાવવા માટે ટેમ્પો ચાલકે જમણી સાઈડ ટર્ન માર્યો હતો. બાદમાં જમણી સાઈડ પણ મારુતિ આવી જતા ડાબી સાઈડમાં ટર્ન મારવા જતો ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને હાઈવે અને ટ્રાફિક પોલીસે ટેમ્પામાંથી માલ સામાન ખાલી કરી ટેમ્પોને ક્રેન વડે સીધી કર્યો હતો. સદનસીબે આજુબાજુ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને ચાલક અને ક્લીનરનો પણ ચમત્કારિક બચાવ થયો હતો. ટેમ્પોમાં માલ સામાન ભરી ટેમ્પો ભિવંડી તરફ રવાના થયો હતો જ્યારે અકસ્માતના પગલે વાહનોની 2-3 કલાક સુધી લાંબી કતાર જોવા મળી હતી, જેને લઈને હાઈવેના વાહન ચાલકો સર્વિસ રસ્તા પરથી નીકળવાના પ્રયાસ કરતા ટ્રાફિક વધુ ઉદ્ભવી હતી અને અકસ્માતને લઈ વાહન ચાલકો પરેશાન થયા હતા અને પોલીસને ટ્રાફિકને કંટ્રોલ કરવાની ફરજ પડી હતી. રાજકોટ જઈ રહ્યા હતા ઓર રાઈટ મે મારુતિ ઓર ટેલર વાલે ને આપસને ભેડે થે તો મેરે સામને સામને ગાડી આ રહી થી તો મેં ઉસકે બચાને ચક્કર મેં રાઈટ મારા ફિર રાઈટ જે મારા તો લેફ્ટ રાઈટ મેં ભી મારુતિ ફિર મેં લેફ્ટ મારા ઉસને મેં ફિર ગાડી પલટી હો ગઈ. ધાગા એ થા રાજકોટ સે ભર કે આ રહા થા ભિવંડી કે લીએ જા રહા થા. सर मैं था, मेरा कंडक्टर था, मेरा भाई. हाँ सर, वो पुलिस वाले ने आके पूरा ट्रैफिक कंट्रोल में किया. यहाँ की पुलिस बहुत अच्छी है साहब, बहुत अच्छी सुविधा थी, कोई दिक्कत नहीं है हमसे पुलिस में. कोई साहब ये हुआ है 7:30 बजे के बीच में. नहीं साहब, मगर थोड़ा बहुत लगा है, मगर ऊपर वाले का कर्म है 1 बज के सुबह. समाचार पूरा करता पहला एक नज़र आज ना मुख्य समाचारों पर. સલવાઓ ગામમાં આગની મોટી ઘટના બની જેમાં 10 ભંગારના ગોડાઉનમાં લાગી આગ. પાડી શહેરના IIFL ગોલ્ડ લોન બેંકની બ્રાન્ચમાં પંખાના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ. વલસાડ જિલ્લાના 12 જેટલા PSIની આંતરિક બદલી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.